રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા છે. ઉપલેટાના તલંગણા ખાસ ગામમાં વાત કરીએ તો ભાદર નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. નદી પરનો પારો તૂટવાને કારણે પૂરના પાણી ખેતરોમાં ઘૂસ્યા છે. અંદાજિત વાત કરીએ તો 2500 વીઘા જમીનમાં નદીના પૂરના પાણી છે તે ફરી વળ્યા છે. કપાસ, મગફળી, સોયાબીન તેમજ એરંડા સહિતના તમામ ઉભા પાકો છે તેમાં ધોવાણ થયું છે. અને હાલ વાત કરીએ ભાદરના જે 2 મોજ વેણુ સહિતના જળાશય ઓવરફ્લો થયા છે, પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેતરોમાં નદીના પૂરના પાણી ફરી વળતા ખેતરોમાં બેટમાં ફરવાયા છે. ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાનની ખાસ ભીતિ પણ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નિરાધારની લોકોની વાહરી જ્યારે વાત કરીએ તો ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા પણ ઉભા હતા. સતત પડી રહેલા વરસાદને પગલે આપણે વાત કરીએ જે પ્રકારના દ્રશ્યો જોયા છે, ગીતાબા પણ ઉભા છે. નીચાણવાળા વિસ્તારમાં આશરે લગભગ 200 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરાયું છે. ઉપરાંત વાત કરીએ તો આ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, ઈસરા ગામના ખેતરો પણ બેટમાં ફરાયા છે. ભાદર 2 ડેમનો ઓવરફ્લો થતા ભાદર નદીમાં પાણી છોડાયું હતું અને ઈસરા ગામના અનેક રહેણાંક મકાનમાં પણ ભાદરના પાણી ઘૂસતા લોકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા હતા, ઘૂંટણ સમા પણ પાણી અહીં પહોંચ્યા છે.